जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो, रहा जो तीर समाचार बात कोरोना जीव सरकारी अनाज दुकान आवेला राजेंद्र राठवाणी तो कोरोना काल दरमियान सरकार मफत अनाज वितरण व्यवस्था में सेवा बजाता ग्राम्य विस्तार फेर प्राइस शॉप सरकारी अनाज दुकान संचालकों तोलाट અન્ય કર્મચારીઓ કે જેઓ કોરોનાના ભરડામાં આવ્યા બાદ મૃત્યુ પામ્યા જીવ ગુમાવ્યો હોય તેવા લોકોના પરિવાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચીસ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવા ભોગ બનેલ અને નોંધણી થયેલ લોકો કેટલા અને તે પૈકી અત્યાર સુધી કેટલાને આ સહાય ચૂકવવામાં આવી તે મુદ્દે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જોકે ખુદ ધારાસભ્યના ધ્યાને આવા આઠ લોકો છે અને તે પૈકી માત્ર એક જ વ્યક્તિના પરિવારને આ સહાય ચૂકવવામાં આવી છે બાકીનાનું હજુ પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યું છે તેવું તેમના ધ્યાને આવેલ છે ત્યારે આવા ભોગ બનનાર તમામ લોકોને વહેલી તકે સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયનો લાભ મળે તે માટે ધારાસભ્યએ સંબંધિત અધિકારીઓને સૂચના અને તાકીદ કરી છે સાથે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જાહેરાત કરી છે કે હજુ પણ આવા ભોગ બનનાર પરિવારો કે જે આ બાબતથી અજાણ છે લાભથી વંચિત છે તેઓ ખુદ ધારાસભ્યનો સંપર્ક કરે શું કહ્યું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મીડિયા સમક્ષ આવો સાંભળી આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં ધારાસભ્ય તરીકે હું અને સંખેડાના માન્ય અભિસિંહભાઈ તળવી સાહેબ જિલ્લા સંકલન સમિતિમાં હાજરી આપી અને આજનો જે મારો મુદ્દો હતો કે કોવિડ નાઇન્ટીન કોરોના કાળ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં જે આપણી સહકારી દુકાનો છે ફેર પ્રાઇસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુટન સિસ્ટમ પીડીએસની એમાં કોરોના કાળ દરમિયાન એના સંચાલક હોય એના તોલાટ હોય કે અન્ય કર્મચારીઓ મૃત્યુ પામ્યા હોય અને એની નોંધણી થઈ હોય અને એને સરકારશ્રીએ રાજ્યની જે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી સાહેબે આ કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામે તો તેમને પચીસ લાખ રૂપિયાની સહાય કરવાનું જાહેર કરેલું તે અંતર્ગત આજે અમે આ મુદ્દો લીધો હતો કે છોટાઉદેપુર જિલ્લામાં આવા આ દરમિયાન કેટલા મૃત્યુ થયા તો સાતથી આઠ મૃત્યુ થયા છે એમાં માત્ર એક જણને સહાય ચૂકવવામાં આવી છે બાકીનાની ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે એટલે આ મુદ્દો એટલા માટે અમે લીધો તો કે કોરોના કાળમાં કપરો કાળ હતો કોઈ બહાર નીકળી નહોતું શકતું તેવા સંજોગોમાં આ દુકાનદારોએ ગામડે ગામડે અનાજ વિતરણનું કામ જાનની પરવા કર્યા વગર પણ કરેલું અને એમની લાગણી એમના પરિવારોની અમે લાગણી રાખી અને આજે આ પ્રશ્ન અમે લીધો તો આપના ટીવી માધ્યમથી હજુ પણ જે તે સમયે આવું કોઈ મૃત્યુ થયું હોય આ દુકાનદારોનું એ જાહેર વિતરણ વ્યવસ્થાના દુકાનદારોનું મૃત્યુ થયું હોય ને કોઈ કેસ બાકી હોય તો હજુ પણ અમારા સુધી પહોંચે એવી અવેરનેસ માટે પણ હું આપને વિનંતી કરું છું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો